નમસ્કાર ખેડૂત મિત્રો, આજે અમે નવા એક સરગવાના ફિલ્ડમાં આવ્યા છીએ. તો અત્યારે ફિલ્ડમાં હાજર છીએ અને ખેડૂત મિત્ર પણ અત્યારે હાજર છે. તો આપણે આપણું પૂરું એક નામ જણાવજો. પરમાર દીપસિંહભાઈ, અમરસિંહભાઈ, ગામ ચોરવડલા, તાલુકો સિંહોર, જિલ્લો ભાવનગર. તો અત્યારે હાલમાં અમે ચોરવડલા ગામે, જે સિંહોર તાલુકાનું ગામ છે, ત્યાં આવ્યા છીએ અને સરગવાના ફિલ્ડ ઉપર અમે હાજરમાં છીએ. તો સરગવાના પાકમાં દીપસિંહભાઈ પોતે આપણને જણાવશે કે આ શું અનુભવ પહેલાં શું હતો અને પછી આપણે એને શું ઉપયોગ કર્યો, શું પહેલાં પરિસ્થિતિ હતી. તો દીપસિંહભાઈ, આપણે સરગવામાં પાકમાં 15-20 દિવસ કે જે શરૂઆતમાં આપણે શું આમ ફેરફારો હતા અને પછી તમે જે પ્રોડક્ટ ઉપયોગ કરી છે એના વિશે થોડુંક તમારો અનુભવ તમે જણાવો. સરગવામાં પહેલાં તો શું છે કે આમ પાકો સરગવો હતો, ફૂટ ને એવું બરોબર હતું ને, આમ દોડવામાં ને એમાં બહુ કાંઈ ફાઈવિંગમાં ને એમાં કાંઈ બહુ હતું નહીં. પછી એક વખત મેં આ જી માસ્ટર વાપર્યું. જી માસ્ટર વાપર્યા પછી મને થોડુંક એનું રિઝલ્ટ લાગ્યું કે ફૂટ માટેનું અને ફાલનું એ રીતે કોઈલમાં ને એમાં. એટલે મેં પછી બીજી વખત ટ્રાય કરી પણ આનું રિઝલ્ટ બહુ સારું છે જી માસ્ટરનું. એ બે વખત સટકાવથી મારે ફરગવામાં ફૂલ એટલે ફૂલ આમ કોળ ફૂટ બળે નહીં અને ફૂલનું ને બધી રીતે તમે જોઈ શકો છો આ વિડીયોમાં કે કઈ રીતનું બધું ફ્લાવરિંગ ને એ છે. નવી બેઠકો પણ ચાલુ છે અને નવું ફ્લાવરિંગ પણ ચાલુ થઈ ગયું. હા, નવું બેઠક ચાલુ થઈ ગઈ છે. તો ખેડૂત મિત્રો, અહીંયા આપણે જે નવું ફ્લાવરિંગ છે એ પણ નજર સામે જોઈ શકાય છે. તેમજ દીપસિંહભાઈ, આપણે આ સરગવામાં અત્યારે તો ઋતુના હિસાબે થોડુંક ફળ બંધારણનું પ્રશ્ન ઉભા થાય છે, જે જનરલ બધી જગ્યા વિસ્તારમાં પ્રશ્ન છે એક ધારા વરસાદ પડવાના કારણે. તો જે આમ ફ્લાવરિંગ સેટ થાય છે અત્યારે, જે નવી ફૂટ બને છે અને જે સુકાવાના પ્રશ્નો છે, જે ફૂટ સુકાઈ જાય અને એના પ્રશ્નોમાં તમને બીજી જે માવજતો આજુબાજુમાં થતી હોય એના કરતા તમે શું અનુભવ તમારો રહ્યો? બીજાના જે મેં સરગવા જોયા ને એમાં જે આ ફૂટ્યું જે છે ને, એ આ ફૂટ્યું જો આ નીલેશભાઈ આ ફૂટ્યું છે ને આવી આ લંગાઈ જાય છે, લંગાઈને હુકાઈ જાય છે, અડધો ટકમાં ટૂંકમાં લંગાઈ ની હુકાઈ જાય. હા બરાબર. અને આ ફૂટ્યું મારી જોઈ શકો છો, જો આ બધી એક પણ આમાં તમને નહીં બતાય કે ફૂટ લંગાણી છે કે કાંઈ નહીં. હા બરાબર. નવી ફૂટો, આ નવી ફૂટોમાં બધી અને બધી જગ્યાએ ફૂટી ગયો છે, જો હરગવો ફૂટતો જ જાય છે. પણ ટૂંકમાં ફૂટ બીજાને હુકાય છે, મેં બે ત્રણ ઘેરા જે હરગવાના છે એમાં આટો માર્યો એમાં હુકાય છે, પણ આમાં મારે જોઈ શકો છો આમાં કાંઈ એક પણ ફૂટ હુકાણી નથી. ના બરાબર. તો ખેડૂત મિત્રો, અહીંયા આપણે જે સરગવાના પાકમાં આપણે અગાઉ પણ જે ઘણા વિડીયો બનાવ્યા છે, સાતપડા ગામના છે, લાપાળિયાના છે અને હજી નવા ફિલ્ડો ઘણા તૈયાર થયેલા છે. તો સરગવામાં એક ઋતુના હિસાબે અત્યારે ઓલ ઓવર બધી જગ્યાએ પ્રશ્નો છે ફળ બંધારણના, ફળ કારણ કે વરસાદના હિસાબે ફૂલ ખરી જવાના પ્રશ્નો વધારે રહેતા હોય છે. તો ફ્લાવરિંગ સારું થાય છે પણ એમાં છોડની પરિસ્થિતિ પણ પાણી લાગવાને કારણે ખરાબ થતી હોય છે અને છોડ પણ નબળા પડી જાય છે. તો એ પ્રશ્ન આપણે જે જી માસ્ટરના ઉપયોગ કર્યા પછી જે છોડ ખરાબ થવાના પ્રશ્નો છે એ સંપૂર્ણપણે તમે આ ફિલ્ડમાં તમે જોઈ શકો છો, ક્યાંય પણ તમને છોડ ડેમેજ દેખાતો નથી. તેમજ સતત ફ્લાવરિંગ અને છોડની જે કુણપ છે, ફૂટ છે, એ તમે નરી આંખે જોઈ શકો છો. અને બીજું કે આ ફિલ્ડમાં તમે જે નવું ફ્લાવરિંગ છે તેમાં અત્યારે મધમાખીઓનું આકર્ષણ પણ ક્યાંક ક્યાંક તમને જોવા મળે છે. જ્યાં ફ્લાવરિંગ સેટ થાય છે ત્યાં મધમાખીઓ પણ તમને જોવા મળે છે. તો મધમાખી આવવાનું એક જે કારણ છે તો જી માસ્ટર છે. જી માસ્ટરમાં જે શેરડીનો અર્ક જે હોય છે તો એ મધમાખીઓના ગળપણને વધારે આકર્ષક બનાવે છે, તો એ મધમાખીઓ આકર્ષાઈને આવતી હોય છે, તો ફળ બંધારણ પણ સારું એવું મળે છે. તો દીપસિંહભાઈ, આપણે આ સરગવાના પાકમાં તમે જે અનુભવ કર્યો છે તો જી માસ્ટર ઉપયોગ કરવાથી તમને આમાં લાભ થયો, તો એ બીજા ખેડૂત મિત્રોને તમારો અનુભવ શું આમાં જણાય કે ભાઈ આ વસ્તુ વપરાય કે ન વપરાય, કે સસ્તું પડે છે, કે રિઝલ્ટ મળે કેવા ન મળે? નહીં, જી માસ્ટર વાપરવાથી લાભ તો મળે છે, કારણ કે મેં આગળ પહેલા જ કીધું કે આ ફૂટ્યું જે અમુક અમુક ઘેરા જોઈએ એનું ફૂટ્યું નહીં બળે છે. પણ આ બે સટકા મેં જે માસ્ટર વાપર્યા છે પછી મારે કે ફૂટ બળતી નથી. ફૂલ માટેનું બધી રીતે ટૂંકમાં હરગવામાં એમ ગણાય કે જો કોઈક બીજું જોવું આવ્યું હોય તો કે સારો છે એમ હરગવો, આમાં કોઈ જાતની કાંઈ રોગ નથી, બરાબર, પ્રતિકારક શક્તિ હારી છે, એ રીતનું બધી રીતનું છે. નહીં એટલે આપણા છોડની ગ્રીનરી પણ અત્યારે તમે જોવો નવી ફળ ફૂટ
અને નવું ફ્લાવરિંગ સેટિંગમાં પણ અત્યારે છોડની અંદર જો અહીંયા ઉપર આપણે નજરે જોઈ શકો છો, તો વસ્તુ એ છે કે જે કિંમત નથી જોવાની પણ પ્રોડક્ટનું જે આપણે કામ મળે છે, જે જનરલ બધા પાકોમાં આપણે નીલેશભાઈ અહીંયા જોજો, ફ્લાવરિંગ એનું જે સિંગ બેહવાનું એ શરૂ થઈ ગયું છે, અહીંયા જે અહીંયા નવી જે સિંગ બેસવાનું બેઠક બનવાની શરૂઆત થઈ ચૂકી છે. તો આ વસ્તુ છે કે 10-15 દિવસની અંદર આપણે ખેડૂત મિત્રે 2 છંટકાવ ઉપરાઉપરી કર્યા છે, તો એના કારણે અત્યારે જે ફળ અને ફૂલમાં અને છોડની જે ફૂટમાં છે તમને નરી આંકે કામ દેખાય એવું છે. તો જનરલ અમે જે રિઝલ્ટો લેતા હોય છે બધી જગ્યાએ ફિલ્ડમાં, તો અલગ અલગ પાકોમાં લેતા હોય છે. હવે ભાઈ દીપસંગભાઈ, આપણે આ મરચીના છોડ કેક કેક છે ને, એમાં થોડું થોડું એકાદી વખત છંટકાવ કરજો, આપણી પાસે નો હું ડેમોન્સ્ટ્રેશન આપીશ. અરે આ હું સાચું છું, ખરે મારે અમુક છોડવા ભૂલાઈ ગયા હતા. આજ પેલે મેં દાડ્યો હતો ને હું હતો, મેં કીધું આમાં મરચીનો છોડ હોય કે નો રહેતે, આ સાચેના પૈસા ન જોવે. જો અત્યારે નવી ખરે સટાઈ ગયો છે આમાં, જો નવી કુણી પાન અત્યારે તમને દેખાય છે મરચીમાં, પણ અમે બહુ સરસ રિઝલ્ટ લીધા છે તમામ જગ્યાએ. તો દીપસંગભાઈ, આપણે આ વસ્તુની ભલામણ અમે ખેડૂતોને બધા પાકમાં કરીએ છીએ, પણ કહેવાનું એવું છે કે થોડી થોડી તમે જે પણ પાકનો ઉપયોગ કરો, એક એક લાઈન બાકી ફરજિયાત રાખો, જેથી તમે તમારા જ ખેતરમાં તમારા પાકમાં નજરે તમે તમે ફરક જોઈ શકો. વસ્તુ એ છે કે આની વસ્તુ કિંમત કે પ્રોડક્ટ તમે એક વખત વાપરીને તમને અનુભવ થશે તો તમે સામેથી વસ્તુનો ઉપયોગ કરતા થશો. અને આ જી માસ્ટર છે એ સફળતાઓ બધા જ પાકોમાં ખેડૂતોના સંતોષકારક જવાબો મળે છે, એના પરિણામો મળે છે. તો વધારે વધારે તમે આ ખેડૂતો વાપરતા થાય અને જે ખેડૂતોને અનુભવ થાય એ બીજા ખેડૂતોને અનુભવો આપે, તો એના માટે અમે આ વિડીયોના માધ્યમથી તમને યુટ્યુબમાં જે ગુજરાત બાયોસાયન્સની ચેનલ છે, તેમજ મારી પોતાની ભૂમિ સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝર નામથી ચેનલ ચાલે છે, તો એ ચેનલમાં અમે વિડીયો મૂકતા હોય છે, તો તમે એ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બીજા ખેડૂતોને તમારા અનુભવો જરૂરથી શેર કરજો. તો દીપસંગભાઈ, હવે તમારા આના વિશે કંઈ વધારે માહિતી આપવી હોય, તમારો પોતાનો અનુભવ તો તમે જણાવી શકો છો. અનુભવમાં તો એક જ તે, મેં જે આ જે માસ્ટર 2 વખત છંટકાવ કર્યો છે અને 2 વખત મેં વાપર્યો, મારો અનુભવ ખુદનો છે કે આ વાપર્યા પછી મને હરગવામાં સારું અને સારું રિઝલ્ટ છે. હા બરોબર, હા સરસ સરસ, ખૂબ સરસ માહિતી આપી દીપસંગભાઈ. તમારા ફિલ્ડની ફરીથી અમે મુલાકાત આવીશું અને ત્યારે જ્યારે ફળ બંધાવવાની શરૂઆત થશે, અને હવે આપણે ફરીથી એક ડેમોન્સ્ટ્રેશનમાં તમારે 2 લાઈન પૂરતું હું જી માસ્ટર તમને ઓર્ગેનિક જે રૂટ સ્પેશિયાલિસ્ટ આવે મૂળ માટેનું એ હું આપીશ, અને એના રિઝલ્ટો આપણે અલગથી લેશું. હા, અને પછી આપણે ફરીથી એક તમારા તમારા ખેતરનો વિડીયો બનાવીને ફરીથી ખેડૂતોનો અનુભવ આપીશું. તો દીપસિંહભાઈની આપણે બાજુની એક ખેતર છે, દીપસિંહભાઈ આ ભાઈ શું નામનું, કોનું કોઈ આ પરમાર ગંભીરભાઈ અમરસિંહભાઈ એનો હરગવો છે, આ બાજુમાં બાજુની વાડીમાં આપણે આવ્યા છીએ. અને પેલા આગળે જે મારો હરગવો જોયો અને આ હરગવોમાં તમે વિડીયો જોશો તો તમને ડિફરન્સ બતાય છે કે ઓલો હરગવો ઘેઘુર લાગે, લીલો કાચ ફૂટે બધી રીતે, આ હરગવો તમે જુઓ આ બધો પાખો લાગે હરગવો, આ તમે જુઓ એટલી ફૂટ આમ કૂકમાં કુણ કે આમ ઘેઘુર નહીં છોડવો, આપણને જે મનને ગમે એવો નહીં છોડવો. ફૂટનું તો એવું છે નીલેશભાઈ, અડધો ટક માં માથું ઢાળે છે, અહીંયા આપણે અહીંયા 1-2 ફૂટ અહીંયા જોઈ છે આપણે સુકાતી હોય, હા તો એ પ્રમાણે 9 ફૂટમાં પ્રશ્નો ઉભા થાય છે જે આ જે સુકાવાના છે. તો આપણે જે ફરક જોયો છે જી માસ્ટરનો જે દીપસિંહભાઈના ખેતરમાં, તો એની અંદર જે 9 ફૂટ છે એમાં ક્યાંય તમને ખરાબ થવું કે એવું દેખાતું નથી. જો અહીંયા આપણે જોયું તો અહીંયા ઘણી જગ્યાએ ફૂટો છે નમીને નીચે પડી જાય છે, જે આ બધું સુકાવાના પ્રશ્નો છે તમને નજરે દેખાય છે. તો દીપસિંહભાઈની બાજુની ખેતરમાં આપણે એ જોયું છે, અહીંયા આપણે જી માસ્ટર નો ઉપયોગ બને ત્યાં સુધી એક વખત કર્યો નહીં હોય, એક વખત એ ભાઈ ને જ કરેલો. હા, તો એક આ એક ડિફરન્સ આપણને દીપસંગભાઈ જણાવ્યો છે જે પાકની અંદર આપણે જો અહીંયા આપણે આ બધી નીલેશભાઈ જો આ ફૂટ છે ને જો આ હુકાઈતી જાય છે, જો અત્યારે લીલી લીલી નમી ગઈ છે, નમી ગયા આ ફૂટ હુકાય છે, અમુક ટકા હુકાય છે ફૂટ. હા, તો આ એક એની નરી આંખે ડિફરન્સ આપણે જોઈ શકીએ છીએ જે આટલો ફરક તમને
જોવા મળે છે. જો આ બધી આ ફૂટ્યું જો અહીંયા છે, આ માથા જે વળી ગયા, આ આ હુકાઈ જાય છે ફૂટ્યું ની લીલી. હા, એટલે આ લીલી લીલી જે નવી ફૂટ આવે છે જે ખરાબ થઈ જાય છે. જે આપણે બાજુના ખેતરમાં જોયું તો ત્યાં આપણે એક પણ ફૂટમાં નવી કે જૂની એક જગ્યાએ દેખાણી નથી. તો મેઇન વસ્તુ આપણે કે પાકની અંદર જે માસ્ટરોના રિઝલ્ટો છે એ સરસ જોવા મળે છે. તો ખેડૂત મિત્રો, આ વિડીયો આપણે જે બાજુના ખેતર નહોતો એ આપણે એની સાથે જોડીને આપણે ફરકનો બંને આપણે દર્શાવીશું.